નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીસીસી સબ્જેક્ટના એસપીના ચેપ્ટર 4 સભ્યપદની થોડીક ચર્ચા આ લેક્ચરની અંદર લેશું. આમાં આપણે સૌથી પહેલાં જોશું સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા. તો સભ્યપદનો અર્થ શું આપેલો છે આપણને, કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે વ્યક્તિને કંપનીનો સભ્ય ગણાય. તો શું કીધું તમને, બે વસ્તુ, એક તો લેખિત સંમતિ, બરાબર, એટલે કે જેને લખાણ કરીને આપેલું હોય કોઈ પણ પ્રકારે, અલગ અલગ પ્રકારે, બરાબર, લખાણ કરીને આપ્યું હોય, લેખિતમાં સંમતિ આપેલી હોય કે હા હું સભ્ય બનવા માટે તૈયાર છું, આવી લેખિત સંમતિ આપેલી હોય તો, અથવા, બરાબર, આની ઓપ્શનમાં એક વસ્તુ આપેલી છે, અથવા શેર અરજી દ્વારા. શેર અરજી એટલે કે શેર લેવા માટે જે ફોર્મ ભરવામાં આવે એને શેર અરજી કહેવાય. તો આ બેમાંથી કોઈ પણ રીતે કંપનીના સભ્યપત્રકમાં વ્યક્તિનું નામ નોંધાઈ જાય તો એને કંપનીનો સભ્ય ગણાય, બરાબર. તો આ એનો અર્થ થયો, જેને ટૂંકમાં અહીંયા સમજાવેલો છે કે સભ્ય થવા માટે લેખિત સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું આવશ્યક છે. બે વસ્તુ, એક તો લેખિત સંમતિ જોઈએ, બીજું સભ્યપત્રકમાં નામ હોવું. આ બે વસ્તુ જો હોય તો એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય, બરાબર. તો આ થયો સભ્યનો અર્થ, બરાબર, જે એક માર્કમાં પૂછી શકાય. અને પછી તમને આપેલી છે વ્યાખ્યા, બે અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. તો પહેલી વ્યાખ્યા શું છે, તો કે કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય, એટલે ઉપર જે આપણે લેખિત સંમતિની વાત થઈ હતી અર્થની અંદર, એ આ કે આવેદનપત્રમાં સહી કરી. આવેદનપત્રમાં સહી કોણ કરે, તો કે સંસ્થાપકો હોય, કંપનીના સંસ્થાપકો. આવેદનપત્રની 6 કલમ આપણે ધોરણ 11માં જોઈ, એમાં જે 6ઠી કલમ હતી, બરાબર, સ્થાપનાની કલમ, જેને આપણે સહીની કલમ તરીકે પણ ચાલીએ છીએ, આ સહીની કલમમાં જે વ્યક્તિએ સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તે, બરાબર, અને અન્ય વ્યક્તિ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય, અન્ય વ્યક્તિ કેવી રીતના આપશે, તો કે શેર અરજી દ્વારા. એ ઉપર આવ્યું એમ, જે સંસ્થાપકો છે એ લેખિત સંમતિ કેવી રીતના આપશે, આવેદનપત્રમાં સહી કરી. અન્ય વ્યક્તિ છે એ કેવી રીતના સહી કરીને સંમતિ આપી શકે, તો કે સભ્યપત્રક, શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નામ નોંધાવી શકે. આ બે વસ્તુ જેણે કરી આપેલી હોય, લેખિત સંમતિ આપેલી હોય સભ્ય થવા માટેની, તે કંપનીનો સભ્ય ગણાય, બરાબર. તો આ એક વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા છે, કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. ઓકે, તો પહેલાં તો આ એક લાઇન સમજવી પડશે કે ડિપોઝિટરી એટલે શું. ડિપોઝિટરી એટલે કે જે એવી એક કંપની, એવી એક સંસ્થા છે કે જે આપણા શેર છે એ ડીમેટ અકાઉન્ટમાં સાચવી રાખે, ડીમેટ અકાઉન્ટ સુધી પહોંચાડી દે. ડીમેટ અકાઉન્ટ એટલે શું એ પણ 11માં ભણી ગયા. ડીમટરીઅલાઇઝેશન અકાઉન્ટ, જેને શેરના ફિઝિકલ સ્વરૂપ એટલે કે શેર સર્ટિફિકેટમાંથી ઓનલાઈનમાં જે કન્વર્ટ કરે, બરાબર, તો એને એ સંસ્થાને ડિપોઝિટરી કહેવાય. ડીમેટ અકાઉન્ટ ખોલવાની જે પરમિશન આપે એ ડિપોઝિટરી કહેવાય. ઇન્ડિયાની અંદર બે ડિપોઝિટરી છે, એક NSDL અને એક CDSL. આ બેમાંથી કોઈ પણ ડિપોઝિટરી પાસે શેર રાખી શકાય, બરાબર. તો આ એક પહેલી વાત થઈ કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે. આ શેરધારકોના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોય છે. એટલે કે હજી તમે શેર ખરીદ્યા છે પણ તમારા ડીમેટ ખાતામાં નથી નાખ્યા અને ડિપોઝિટરીના ટેમ્પરરી ખાતામાં રાખ્યા છે. તો આ ટેમ્પરરી ખાતામાં પણ તમારા જો શેર પડ્યા હોય ડિપોઝિટરી પાસે, તો તમે એના લાભાર્થી માલિક કહેવાઓ. તો આ લાભાર્થી માલિક તરીકે જો તમને દર્શાવે ડિપોઝિટરી, તો પણ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય. આ એક અલગથી નવી વ્યાખ્યા કંપની દ્વારા 2013 પ્રમાણે આપેલી છે, બરાબર, જે તમારા માટે એકદમ અગત્યની છે. ઓકે, ત્યારબાદ આપણને બે પોઈન્ટ આપેલા છે. સૌથી પહેલો પોઈન્ટ એવો આપેલો છે, આ આપણે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા જાણ્યા એના પછી એના ઉપરથી એવું લાગે કે જે પહેલો પોઈન્ટ આપેલો, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, બરાબર. આ પહેલો પોઈન્ટ જે આપ્યો છે એને એ શું સાબિત કરવા માગે છે કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે જેણે સભ્ય, જેની પાસે કંપનીનું સભ્યપદ હોય પણ શેર ધારક. આપણે શેર હોલ્ડર અને સભ્યપદ બે સેમ જ માનીએ છીએ, પણ હકીકતમાં એવું છે નહીં. શેર હોલ્ડર હોઈ શકે અથવા તો સભ્ય હોઈ શકે, બેમાંથી એક પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે. તો કેવી રીતના આ અલગ અલગ
તો પહેલો પોઈન્ટ તમને જે આપ્યો છે એવો આપ્યો છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. તો આમાં તમને ચાર મુદ્દા આપેલા છે, આ બે માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે પરીક્ષામાં. તો શું આપ્યું છે કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત સભ્ય બને છે, પરંતુ શેર ખરીદ્યા ન હોય તો પણ તે સભ્ય ગણાય. તો હવે આવેદનપત્રમાં સહી કરી હોય અને શેર ખરીદ્યા ન હોય આ બે કેવી રીતના આપણે પ્રૂવ કરી શકીએ? તો યાદ કરો મિત્રો કે આવેદનપત્રમાં સહી કરે ત્યારે હજી આવેદનપત્ર બન્યું હોય ત્યારે એમાં સહી થઈ હોય, પછી હજી કંપનીના સ્થાપનાની પ્રક્રિયા હજી ચાલુ હોય, કંપનીની સ્થાપના થઈ નથી, સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યું નથી, બરાબર, તો કંપની શરૂ જ નથી થઈ, તો કંપનીના શેર કેવી રીતના હોય? તો એને શેર ખરીદ્યા ના જોઈએ, બહુ સ્વાભાવિક છે. તો સ્થાપના થઈ જાય પછી સ્થાપનાનું પ્રમાણપત્ર મળે, ત્યારબાદ જાહેર કંપનીને જે શેર બહાર પાડવાની છે એને હજી એક પ્રમાણપત્ર, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે, ત્યારબાદ કંપની શેર બહાર પાડી શકે અને પછી એને એ પાસે શેર હોલ્ડર ઈ બની શકે. પણ ત્યાં સુધી તેને આવેદનપત્રમાં તો સહી કરેલી જ છે વ્યક્તિએ, સંસ્થાપકે. તો આ સંસ્થાપક આવેદનપત્રમાં સહી કરવા માત્રથી સભ્ય બની જશે, ભલે તેની પાસે શેર ખરીદેલ ન હોય છતાં પણ. તો આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંહેધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોવા છતાં સભ્ય ગણાશે. આપણે 11મા ધોરણમાં ફરી પાછું ભણી ગયા કે ભાઈ 11મા ધોરણની અંદર જે આવેદનપત્રવાળું જે ચેપ્ટર હતું એમાં આપણે ટેબલ આવતા, ટેબલ એ બી સી ડી ઈ, બરાબર. તો આ ટેબલ એ બી સી ડી ઈ શેના હતા? તો કે નમૂનાના આવેદનપત્ર માટે. પાંચ અલગ અલગ પ્રકારની કંપનીના આવેદનપત્ર આપણે આવતા, બરાબર. એક તો સૌથી પહેલાં આવતું શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એક બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એક બાહેધરી પ્લસ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બે અલગ અલગ કંપની આવતી જે અમર્યાદિત જવાબદારીવાળી હતી, બરાબર. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આમાં માત્ર બાહેધરી હોય છે કે ચોક્કસ રકમ અમે તમને આપશું, કંપનીમાં ધંધો કરવા માટે ચોક્કસ રકમ પૂરતી અમે બાહેધરી આપી છે. બાહેધરી એટલે કે ગેરંટી કે આટલા રૂપિયા તો અમે તમને મિનિમમ આપશું જ. તો આવી કંપની છે કે જે બાંહેધરી લે છે તો એ લોકો શેર બહાર નથી પાડતા, માત્ર બાંહેધરીથી જ મર્યાદિત જવાબદારીવાળી કંપનીની વાત થતી હોય તો એમાં બાંહેધરી આપવાથી એ લોકો સભ્ય બની જશે પણ શેર એમની પાસે હશે નહીં, કારણ કે કંપની શેર બહાર પાડતી જ નથી, માત્ર બાંહેધરીથી મર્યાદિત છે. એટલે શેર ન બહાર પાડતી હોય છતાં પણ તે સભ્ય વ્યક્તિ ગણાઈ જશે ખાલી બાંહેધરી આપવાથી, બરાબર. એટલે વ્યક્તિ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી, એ ટોપિકમાં આ બાંહેધરીથી મર્યાદિતવાળી જવાબદારીવાળી કંપની જે છે એ પરફેક્ટ લાગુ પડે કે બાંહેધરી આપી દીધી એટલે કંપનીના સભ્યપત્રકમાં લેખિત સંમતિ આપી દીધી, નામ નોંધાઈ ગયું પણ શેર નથી એટલે શેર હોલ્ડર બની શકશે નહીં, બરાબર. સેમ વે ત્રીજો પ્રશ્ન છે, જે વ્યક્તિ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય, ફેરબદલી કરવા એટલે કે લે વેચ કરવા, આ શબ્દ યાદ રાખજો હંમેશા, ફેર શેર ફેરબદલી કરવી એટલે કે શેરની લે વેચ કરવી. એટલે કે આમાં શું કહેવા માંગે, જે વ્યક્તિ પોતાના શેર બીજાના નામે ફેરબદલી એટલે કે વેચી દીધા હોય તો શેર હોલ્ડર તરીકે તે રહેતો નથી, કારણ કે શેર એની પાસેથી તાત્કાલિક વયા કે શેર વેચી દીધા એટલે પોતાના શેર બીજાને આપી દીધા તો હવે એ શેર હોલ્ડર નથી. પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય ગણાય છે. એટલે કે શેર આપી દીધા એટલે એ શેર હોલ્ડર મટી ગયો પણ સભ્ય તો છે જ. તો સભ્યપદ ફેરવવા માટે એને કંપનીનું સભ્યપત્રકમાં શેર ફેરબદલીનું ફોર્મ ભરવું પડે અને ફોર્મ ભરી પોતાની વિગતો અને જેને શેર વેચ્યા છે એ વ્યક્તિની વિગતો કંપનીને જમા કરાવવી પડે, ઓરિજિનલ શેર સર્ટિફિકેટ જમા કરાવવું પડે અને ત્યારબાદ કંપની પોતાના સમય અઠવાડિયાથી લઈને 15 દિવસ સુધીમાં તેનું નામ છે એ સભ્યપત્રકમાંથી રદ કરી અને નવા વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં ઉમેરે. હવે શેર તો એના પહેલા જ દિવસે વેચી નાખ્યા હતા એને, એટલે ફેરબદલી કરી નાખ્યા હતા એટલે શેર હોલ્ડર તો તાત્કાલિક એ મટી ગયો પણ સભ્યપત્રકમાં નામ છે એનું રદ થતા વાર લાગી, એટલે સભ્યપત્રકમાં જ્યાં સુધી એનું નામ રહ્યું ત્યાં સુધી સભ્ય હતો પરંતુ શેર હોલ્ડર ન હતો. તો આ કેટેગરી જ્યારે કોઈ વ્યક્તિ શેર વેચે ત્યારે આ ત્રીજો પોઈન્ટ આવશે. અને ચોથું, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્ય તો હોય જ. એકચ્યુઅલી જોવા જાઓ તો પોઈન્ટ નંબર 2 વાળી જ વસ્તુ અહીંયા થઈ પણ એમાં ખાલી બાંહેધરીથી મર્યાદિત હતું, જ્યારે આ કેસમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે શેર મૂડી નથી ધરાવતી એ પણ આવી જાય. પણ આપણે જેમ 11મા વાત કરી કે ભારતમાં અમર્યાદિતવાળી જવાબદારીવાળી કંપની જે છે
એ લીગલી પોસિબલ નથી, એટલે કોઈ તમને આવી કંપની જોવા નહીં મળે કે જે શેરમૂડી નથી ધરાવતી બરાબર, અને બાંહેધરી પણ નો ધરાવતી હોય. તો આ બીજો પોઈન્ટ ને ચોથો પોઈન્ટ સમજાવી દઉં તો એક જ રીતના થયા. આમાં નામ આપ્યું છે બાંહેધરીથી મર્યાદિત વાળી જમણી, આમાં તમને ખાલી એમ કીધું છે કંપની શેરમૂડી ધરાવતી નથી, તે કંપની શેર હોલ્ડર હોતા નથી. તો શેર જ નથી બરાબર, તો શેર હોલ્ડર તો ન જ બની શકાય, પણ કંપની છે એટલે સભ્યપત્રક તો હશે અને સભ્ય તો બની શકાય લેખિત સંમતિ દ્વારા. તો ચોથા પોઈન્ટમાં એમ છે કે કંપની શેરમૂડી નથી ધરાવતી એટલે શેર હોલ્ડર નહીં બને, પરંતુ સભ્ય બની શકશે. તો ચાર મુદ્દા ક્યાં ક્યાં આવ્યા? સૌથી પહેલાં તો આવેદનપત્રમાં સહી કરનાર, અન્ડરલાઇન કરી લેજો. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે બરાબર, એમાં. પછી ત્રીજું છે શેર છે બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો, અને ત્રીજું છે કંપની શેરમૂડી ધરાવતી નથી તો. આ ચાર મુદ્દા એવા છે જેમાં વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. અને આમાંથી જ આપણે બે મુદ્દા લઈ તો ઊંધો કેસ પણ બની શકે. આ પણ એક કે બે માર્કમાં પૂછી શકે એવો પ્રશ્ન છે. આ બે સાથે ત્રણ માર્કમાં પૂછી પણ શકે એવું પણ થઈ શકે. વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, બરાબર. શું કીધું છે આનું ઊંધું? આમાં છે સભ્ય હોય શેર હોલ્ડર ન હોય, જ્યારે આમાં છે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. તો કેવી રીતના? ત્રીજો પોઈન્ટ જો તો ફેરબદલી કરે એમાં વેચાતા, આમાં છે કંપનીના શેર ખરીદનાર વ્યક્તિની વાત છે. આ ભાઈએ જેને વેચ્યા હશે એ જ વ્યક્તિની અહીંયા વાત કરી કે ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણે, કારણ કે એની પાસે શેર તાત્કાલિક આવી ગયા. જેવા એને શેર વ્યક્તિએ ખરીદા બીજા પાસેથી એટલે શેર એની પાસે તાત્કાલિક આવી ગયા. પરંતુ આપણે ઓમાં જોયું હતું સભ્યપત્રકમાં નામ નોંધાતા વાર લાગે, અઠવાડિયા 15 દિવસની વાર લાગે. તો આ સભ્યપત્રકમાં જ્યાં સુધી નામ નોંધવામાં ન આવે ત્યાં સુધી સભ્ય નથી, એટલે કે શેર હોલ્ડર છે પણ સભ્ય નથી. ત્રીજા પોઈન્ટનું એક્ઝેક્ટ ઓપોઝિટ, એમાં વેચનાર વ્યક્તિની વાત હતી જે શેર હોલ્ડર નહોતો પણ સભ્ય હતો જ્યાં સુધી નામ રદ ન થયું ત્યાં સુધી. આમાં એનાથી ઊંધું, ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર છે પરંતુ સભ્યપત્રકમાં નામ નથી એટલે કે સભ્ય નથી, બરાબર. અને આવો જ સેમ કેસ ત્યારે બને જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય, કારણ કે અવસાન થાય એટલે તરત કાયદેસરના પ્રતિનિધિ એટલે કે વારસદારને તરત શેર મળી ગયા. જેવું અવસાન થયું એટલે કાયદેસરનો પ્રતિનિધિ છે એટલે કે વારસદાર છે તરત શેર હોલ્ડર બની ગયો. પણ સેમ પ્રક્રિયા જ્યાં સુધી વારસદારનું નામ સભ્યપત્રકમાં નહીં ચડાવે, જે વ્યક્તિનું અવસાન થયું છે એનું ડેથ સર્ટિફિકેટ તમે કંપનીમાં જમા કરાવો બરાબર, અને એ કાયદેસરનો પ્રતિનિધિ જ્યાં સુધી સભ્યપત્રકમાં નામ નહીં ઉમેરે કંપની ત્યાં સુધી વ્યક્તિ છે એ સભ્ય ગણાશે નહીં, પણ અવસાન થતાની સાથે જ વ્યક્તિ શેર હોલ્ડર બની જાય છે, બરાબર. તો આ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, બરાબર.